કુખ્યાત રાકેશ મારુના ખૂનના ગુનામાં કાચા ગામના આરોપી તરીકે જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આગામી દિવાળીના તહેવાર અન્વયે શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પેરોલ ફ્લો અને વચગાળા જામીન પરથી ફરાર આરોપીને ઝડપી જેલ હવાલે કરવા આદેશ આપવામાં આવ્યો છે. શહેરમાં અસામાજિક તત્વો પર ખાનગી રાહે વોચ રાખેલ હતી. દરમિયાન બાતમી મળેલા આધારે આરોપી રાકેશ ઉર્ફે રાજ વસંત વાઘ રહે પાલનપુર જકાતનાકાને ઝડપી પાડી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે. કુખ્યાત શખ્સ મારુના ખૂનના ગુનામાં કાચા કામના આરોપી તરીકે લાજપોર મધ્યસ્થ જેલમાં છે અને નામદાર હાઈકોર્ટના હુકમ આધારે 10 દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત કરાયો હતો. રાકેશ મારુને હત્યાના ગુનામાં ઝડપી પાડ્યા બાદ પેરોલ ઉપર જામીન લઈને બહાર આવ્યો હતો. છેલ્લા જુલાઈ મહિનાથી નાસ્તો ફરતો હતો. આરોપી સમયસર જેલ ઉપર હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો, જેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમી અને હકીકતના આધારે આજરોજ ઝડપી પાડી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરતા તજવીજ હાથ ધરી છે. શહેરમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સફળ થઈ રહી છે. ब्यूरो रिपोर्ट LK Star News सूरत.